મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 9માં ચેપ્ટર નંબર 1નું એક્સરસાઇઝ 1.4. ઓકે, આગળ વધીએ. આપણે એક્સરસાઇઝ 1.4માં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. ની મદદથી સંખ્યા રેખા ત્રણ પોઈન્ટ 7.65 દર્શાવો. ઓકે, તો મિત્રો જુઓ, 3.765 આપણને દર્શાવવાનું છે વિપુલ ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી. ઓકે, તો જુઓ, સૌથી પહેલાં આપણે નંબર લાઇન ઉપર, સંખ્યા રેખા ઉપર આને દર્શાવવાનું રહેશે. હવે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવાનું છે એ તમે જુઓ. સૌથી પહેલાં આપણે એક સંખ્યા રેખા બતાવીશું આવી રીતે, જેમાં આપણને લખ્યું છે, ધારી લો કે અહીં 1, 2, 3, 4, 5 અને 6 આપણે માત્ર ધન પૂર્ણાંકો બતાવ્યા સંખ્યા રેખા ઉપર. ઓકે, ચલો, હવે 3 પોઈન્ટ આપ્યા છે એટલે 3 અને 4ની વચ્ચે સંખ્યા રેખા હશે. બીજી સંખ્યા રેખા આપણે અહીં દોરી. ઓકે, જેમાં 3.765 એટલે આપણે શું કરીશું, આને વિસ્તાર કરી નાખીશું, આનું સ્પ્લિટ કરી નાખીશું. એટલે 3 અને 4 વચ્ચેની જે પોઈન્ટ હોય, એટલે ધારી લો કે અહીં કેટલા હોય, 3.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, અને પછી 4 આવતું હોય, આપણે આપણી સ્કેલ ઉપર જોયું હશે, બરાબર. તો આ જે બધી વસ્તુઓ છે, આ બધા જે મુદ્દાઓ છે, એને આપણે વિસ્તાર કરીને નીચેની સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. અને આવી રીતે કરતાં કરતાં આપણે શું લાવવાનું છે, 3.765 લાવવાનું છે. ઓકે મિત્રો, ચલો જોઈએ. આ 3 અને 4ની વચ્ચે જે, તો આપણે 3ને અહીં દર્શાવીએ અને 4ને આપણે અહીં દર્શાવીએ. તો જુઓ, આની વચ્ચે આવી જશે 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 6, 7, 8 અને 9. ઓકે, ચલો, હવે આગળ આપણને શું આપ્યું છે, 3.7, અને એના પછીની મુદ્દો શું હોય, 3.8 હોય એના પછીની કિંમત. એટલે 3.7 અને 8 વચ્ચેની જે સંખ્યા હોય આપણને લેવી પડશે. તો 3.7ને આપણે અહીં દર્શાવીએ, 3.8ને આપણે અહીં દર્શાવીએ. તો ચલો, હવે આને પણ સ્પ્લિટ કરીએ, 3.7, 1, 7, 2, 7, 3, 7, 4, 7, 5, 7, 6, 7, 7, 8 અને 7, 9. ઓકે, હવે જોઈએ. મિત્રો, 3.76 આપણને આપ્યા છે, 7, 6 અને 7, 7, 7, 6 અને 7, 7ની વચ્ચેની આપણને સંખ્યા લેવાની છે. તો જુઓ કેવી રીતે લઈશું, 3.76 આપણને આપ્યા છે, તો 7, 6 અને 7, 7ની વચ્ચે આ સંખ્યાને આપણે આવી રીતે લીધી. અહીં લખો 3.76 અને આ સંખ્યા આપણે લીધી 3.77. તો અહીં થઈ જશે 3.761, 7, 6, 2, 7, 6, 3, 7, 6, 4, 7, 6, 5, 7, 6, 7, 7, 7, 7, 8 અને 7, 7, 9. બે મિનિટ, અહીં 7, 6, 7 આવશે, અહીં 7, 6, 8
અને 7 6 9 અને પછી શું આવી જશે 3.77 આવી જશે. તો મિત્રો જુઓ આપણને જે સંખ્યા જોઈતી હતી એ આપણી સંખ્યા ક્યાં છે આવી રહી જેને આપણે પી વડે દર્શાવી જેને આપણે શું દર્શાવીશું પી વડે દર્શાવીશું. તો પી બિંદુ એ સંખ્યા રેખા પર 3.765 દર્શાવે છે. ઓકે, અને આપણે મિત્રો કઈ પદ્ધતિ ઉપયોગમાં લીધી છે? આપણે લીધી છે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ આપણે ઉપયોગમાં લીધી છે. ફરીથી જોઈ લો મિત્રો એક વખત, આપણને સંખ્યા રેખા ઉપર 3.765 દર્શાવવાનું છે. ઓકે, તો જુઓ 3 આપ્યું છે તો 3 અને 4ની વચ્ચેની સંખ્યાઓ હશે. આપણે એને વિસ્તારપૂર્વક દર્શાવતા 3ને અહીં લખ્યું અને 4ને પહેલી બાજુ, વચ્ચે એના જે પોઈન્ટ હોય 3.1 2 3 4 5 6 7 8 અને 9 દર્શાયા. એના પછી 3.6 લખ્યું, 3.7 લખ્યું છે મિત્રો. તો જુઓ આ 3.7 અને આ 3.8, 7 પછી 8 આવે એટલે ક્રમિક જ લેવાનું છે આપણે. તો આ બંનેની વચ્ચે આપણે આ કિંમત દર્શાવી. તો 3.7ને 8ને પણ આપણે વિસ્તાર કર્યો તો 7 1 7 2 7 3 7 4 7 5 7 6 7 7 7 8 7 9. ઓકે, આમાંથી આપણને જો બે મુદ્દા 3.76 મળે છે તો 3.76 અને બીજો ક્રમિક લેવાનો છે એટલે 3.77ને પણ આપણે વિસ્તાર કર્યો. તો વિસ્તાર કરતાં 3.76 1 7 6 2 7 6 3 7 6 4 7 6 5 7 6 6 7 8 અને 9 એટલે આપણને શું જોઈતું હતું 3.765 જોઈતું હતું, તે આપણે બિંદુ P વડે ઇન્ડિકેટ કર્યું છે. ઓકે મિત્રો, તો હવે બીજા પ્રશ્ન ઉપર આપણે આવીએ. જુઓ મિત્રો બીજો પ્રશ્ન આપણને કહે છે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.2612 ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. તો મિત્રો જુઓ આ સંખ્યા રેખા ઉપર આપણને શું કીધું છે 4 દશાંશ સ્થિતિ સુધી દર્શાવો. તો આપણે 4 દશાંશ પદ્ધતિ લઈશું તો આપણે શું થઈ જશે 4.2626. ઓકે, 4 દશાંશ, કેમ કે 2 6નું પુનરાવર્તન થાય છે, ઉપર આપણે 12નો નિશાન આપેલો છે એટલે જે કાલે તમને સમજાયું હતું. ઓકે, તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં 4 આપ્યા છે તો 4 અને 5 વચ્ચેની સંખ્યાઓ આપણને લેવી પડશે. સંખ્યા રેખા ઉપર હું લઉં છું 1 2 3 4 5 અને 6. ઓકે, હવે જુઓ બીજી સંખ્યા મેં લીધી અહીં એટલે મારે 4 અને 5ને સ્પ્લિટ કરવાનું છે, વિસ્તાર કરવાનો છે. તો મેં 4 અને 5નો વિસ્તાર કર્યો. ઓકે, તો જુઓ અહીં આપણે 4 ધારીએ, અહીં 5, એની વચ્ચે 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 અને 4.9 આપણે લખ્યા. તો જુઓ પોઈન્ટ પછીની કેટલી સંખ્યા છે 4.2 છે, તો 4.2 અને તરત જ શું આવે છે 4.3, એટલે આ બંનેને આપણે વિસ્તાર કરવો પડશે. ઓકે મિત્રો, જુઓ
4.2 અને 4.3 આ બેનો આપણે વિસ્તાર કર્યો. ચલો તો અહીં આવી જશે 4.2, અહીં 4.3. હવે આને આપણે સ્પ્લિટ કરીએ 4.21, 2-2, 2-3, 2-4, 2-5, 2-6, 2-7, 2-8 અને 2-9. ઓકે મિત્રો, હવે પછી જુઓ 2-6 પછી 4.26 મળ્યો આપણને. ઓકે 2-6 પછી શું આવે? 2-7 આવે. એટલે આ બંને ભાગોને આપણે વિસ્તાર કરવો પડશે. તો 2-6 આપ્યું છે તો આ ભાગને આપણે વિસ્તાર કરીએ. તમારા નોટબુકમાં સ્કેલથી તમે દોરશો એટલે આ જે વાંકી લાઈન દેખાય છે એ નહીં થાય મિત્રો. તો 4.26 અને 4.27 આને સ્પ્લિટ કરતાં આપણી પાસે મળે છે 4.261, 2-6-2, 2-6-3, 2-6-4, 2-6-5, 2-6-6, 2-6-7, 2-6-8 અને 4.269. ઓકે મિત્રો, હવે જુઓ 2-6-2 આપ્યું છે અને 3 આપ્યું છે એટલે 2-6-2 સુધી છે એટલે એના પછીની કિંમત આપણે શું લઈશું? 3 લઈશું. ઓકે તો 2-6-2 એટલે આ કિંમત અને આ કિંમતનો વિસ્તાર આપણને કરવાનો છે. તો જુઓ 4.262 અને 4.263. ઓકે તો મિત્રો જુઓ 4.2621, 4.2622, 4.2623, 4.2624, 4.2625, 4.2626, 4.2627, 4.2628 અને 4.2629. ઓકે તો મિત્રો હવે આપણને કઈ સંખ્યા જોઈતી હતી? 4.2626. તો જુઓ મિત્રો આ જે સંખ્યા છે જેને આપણે પી વડે દર્શાવીએ તો આ સંખ્યા આપણને જે માંગતી સંખ્યા છે એ આપણને મળી ગઈ. દાખલામાં જે જવાબ માંગ્યો છે આપણને 2-6-2 છે આવી ગયો આપણનું. તો પી એ સંખ્યા રેખા પર 4.2626 દર્શાવે છે. ઓકે મિત્રો, ફરીથી જોઈ લઈએ. જુઓ અહીંયા આપણને 4 આપ્યું છે એટલે એના પછીનું તરત અંક કયો હોય? 5 છે એટલે 4 અને 5ની વચ્ચેનો વિસ્તાર આપણે કરવાનું છે. ઓકે 4 અને 5ની વચ્ચેનો વિસ્તાર કર્યો આપણે, પછી આપણને શું આપ્યું છે? 4.2 આપ્યું છે. જુઓ તો 4.2 અને એના પછીની તરત સંખ્યા છે 4.3, એનો વિસ્તાર કરીએ આપણે. ઓકે એનો વિસ્તાર કરતાં આપણને શું મળ્યું? 4.26 મળ્યું. 2-6 આપેલા જ છે તો 4.26 પછીની તરત સંખ્યા કઈ છે? 4.27 છે. એ ભાગનો વિસ્તાર કરો, આપણને આવી સંખ્યાઓ મળી. ત્રીજો આંકડો લો, 4.262 અને 2-6-3 વચ્ચેની સંખ્યાઓનો આપણે વિસ્તાર કરવાનો છે. આની સંખ્યાનો વિસ્તાર કરતાં આપણને સંખ્યા રેખા ઉપર 4.2626 મળી રહે છે. તો મિત્રો આ આપણો સ્વાધ્યાય 1.4 ફિનિશ થયો. ખૂબ ખૂબ આભાર.